धोरण छ गुजराती प्रथम सत्र तेवा बीजू काव्य छे हिंद माता ने संबोधन। आ काव्यना कवि छे मणिशंकर रत्नजी भट्ट, जेमनु उपनाम कांत छे। काव्यना शीर्षक उपरथी ज आपणने ख्याल आवी जाय के आ काव्य राष्ट्रप्रेमनु छे। हिंद माता ने संबोधीने लखायेलू काव्य छे अने जुदा जुदा धर्म पाळता भारत माताना संतानो परस्पर प्रेमथी रहे अने सतत विकास करता रहे तेवी भावना अहीं रजू करवामां आवी छे। तो आपणे आ काव्यने सांभळीए, जोईए अने समजीए। हिंद देव भूमि संतान सौ तमारा, करिए मणी ने वंदन स्वीकार जो अमारा। ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मणी ने वंदन स्वीकार जो अमारा। संतान सौ तमारा, पोषो तमे सहुने शुभ खान पान बक्षी, सेवा करे बने ते संतान सौ तमारा। संतान सौ तमारा, वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी, अकबर शिवाजी माता संतान सौ तमारा। संतान सौ तमारा, चाहो बधा परस्पर, चाहो बधा परस्पर, ए प्रार्थना करे आ संतान सौ तमारा। ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मणी ने वंदन स्वीकार जो अमारा। करिए मणी ने वंदन स्वीकार जो अमारा, करिए मणी ने वंदन स्वीकार जो अमारा। ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मणी ने वंदन स्वीकार जो अमारा। समझूती अहीं भारतमां वसनारा लोको भारत माता ने देवोनी भूमि कहीने वंदन करे छे। अमे तमारा संतान छीए त्यारे अमारा वंदन स्वीकारशो। हिंदू अने मुसलमान, विश्वासी पारसी जीन, देवी समान रीते संतान सौ तमारा। समझूती भारत माता देवी समान छे, माता समान छे। अही देश मां हिंदू, मुसलमान, क्रिस्ती, पारसी, जैन, बौद्ध वगैरे धर्मना लोको रहे छे। भारत माता माटे सौ संतानो एक समान छे। पोषो तमे सहुने शुभ खान पान बक्षी, सेवा करे बने ते संतान सौ तमारा। समझूती भारत भूमि पर अनेक नदियो, फल झाड़नी वाड़ियो, लीला छम जंगलो अने खेतरो आवेला छे, जेना द्वारा आपणा सहुनु पोषण थाय छे। अनेक लोको जुदी जुदी रीते भारत माता द्वारा थयेल पोषण थी तेनी बनती सेवा करे छे।
રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા. સમજૂતી, આપણો દેશ વિશાળ છે. વિશાળ દેશમાં રોગી અને નિરોગી લોકો હોવા સંભવ છે. વિશાળ દેશમાં કેટલાક લોકો ગરીબ પણ હશે તો કેટલાક પૈસાદાર કે ધનવાન હશે. દેશમાં જ્ઞાની અને વિદ્વાન લોકો પણ છે તો નિરક્ષર લોકો પણ રહે છે. આ તમામ તમારા સંતાન છે તેમ કવિ કહે છે. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી, માતા, સંતાન સૌ તમારા. સમજૂતી, આપણા દેશમાં અનેક મહાપુરુષોએ જન્મ લીધો છે, તે તમામ પણ તમારા જ સંતાન છે. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. સમજૂતી, ભારત માતા આપણા સૌની માતા છે, તેથી ઉચ્ચ નીચના કોઈ જ ભેદભાવ વગર આપણે તેના સંતાન છીએ. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. સમજૂતી, આપણે સૌ એકબીજાને સ્નેહ કરીએ, મદદ કરીએ, એ સૌ સંતાન પ્રાર્થના કરે છે. અભ્યાસ શરૂ કરીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. અહીં લખવાનું છે, આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? ધરતીને, હિન્દને, હિન્દ માતાને, સૌ સંતાનોને. જવાબ છે ગ, હિન્દ માતાને. કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? વેદોની, કૃષ્ણની, દેવોની અને પુણ્યની. જવાબ ફરીથી ઘ છે, દેવોની. બીજો પ્રશ્ન છે, તેમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? સાવ સહેલો જવાબ છે કે કવિ વંદન સ્વીકારવાનું હિન્દ માતાને કહે છે. બીજા અને ત્રીજા પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. બીજો પ્રશ્ન છે, હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? હિન્દ માતા ધરતીમાંથી અનાજ પેદા કરી, નદીઓના પાણી આપી, બગીચાઓમાં ફળ ફૂલ આપી સંતાનોનું પોષણ કરે છે. ત્રીજો પ્રશ્ન, આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? આ કાવ્યમાં હિન્દને માતા તરીકે સંબોધીને એમાં વસનારા જુદા જુદા ધર્મના લોકોને એના સંતાનો કહી તેમની વચ્ચેના ભાઈચારાનો ભાવ રજૂ કર્યો છે. સ્વાધ્યાય શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? જવાબ તમને ખ્યાલ જ છે, ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન, બુદ્ધ, ખ્રિસ્તી વગેરે ધર્મ પાળતી પ્રજાઓ વસે છે. ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? કવિ ભારત ભૂમિને માતા તરીકે સંબોધે છે તેનું કારણ એ છે કે તે માતાની જેમ સૌ સંતાનોનું પોષણ કરે છે, ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે, તેથી ભારત ભૂમિને કવિ માતા તરીકે સંબોધે છે. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે તે દરેકની માતા એક જ છે, જે ભારત માતા છે. ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? ભારત માતાના સંતાનો એકબીજાને પરસ્પર ચાહવાની અને એકબીજાને પરસ્પર મદદ કરી
સૌ સંપીને રહે તેવી પ્રાર્થના કરે છે. પ્રશ્ન બીજો છે તે આ મુજબ છે. માગ્યા મુજબ વિગતો ભરવાની છે. અહીં ધર્મનું નામ આપેલું છે, તેના ધર્મગુરુ, ધર્મગ્રંથ, ધર્મસ્થાન, ધર્મ પ્રતિક અને મુખ્ય તહેવાર કયા કયા છે તે આપણને લખવાનું છે. સૌ પ્રથમ આવે છે હિન્દુ ધર્મ, તેના ધર્મગુરુ આદિ શંકરાચાર્ય, ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત, ધર્મસ્થાન એટલે મંદિર, ધર્મ પ્રતિક ઓમ, મુખ્ય તહેવાર દિવાળી, હોળી, જન્માષ્ટમી વગેરે છે. મુસ્લિમ ધર્મ, તેના ધર્મગુરુ મોહમ્મદ પૈગંબર સાહેબ છે, ધર્મગ્રંથ કુરાને શરીફ છે, ધર્મસ્થાન મસ્જિદ છે અને ચંદ્ર અને તેની અંદર તારો તે ધર્મ પ્રતિક છે. મુખ્ય તહેવારો બકરીદ, મહોરમ વગેરે છે. શીખ ધર્મના ધર્મગુરુ ગુરુ નાનક દેવ છે, ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ છે, ધર્મસ્થાન ગુરુદ્વારા આ પ્રમાણેનું તેમનું ધર્મનું પ્રતીક છે. ગુરુ પર્વ અને ગુરુ નાનક જયંતિ તે તેમના મુખ્ય તહેવારો છે. ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો ઈસુ તેમના ધર્મગુરુ છે, બાઇબલ તેમનો ધર્મગ્રંથ છે. તેઓ પ્રાર્થના કરવા માટે દેવળમાં જાય છે, જેને આપણે ચર્ચ પણ કહીએ છીએ. આવો ક્રોસનો સિમ્બોલ તેમનું ધર્મ પ્રતીક છે. અને નાતાલ આપણે દર વર્ષે ઉજવીએ છીએ તે ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર છે. નાતાલ તમને યાદ છે ને, 25 ડિસેમ્બરના આપણે ઉજવીએ છીએ. ત્યારબાદ પારસી, ઓશો, જરથુષ્ટ તેમના મહાન વ્યક્તિ હતા. અવેસ્તા તે પારસીઓનો પવિત્ર ગ્રંથ છે. તેઓ પ્રાર્થના કરવા માટે 11મી જાય છે. આગને તેઓ પવિત્ર માને છે, આથી જે ધાર્મિક સિમ્બોલ છે તેમાં પણ આગ છે. પતેતી અને નવરોઝ તેમના મુખ્ય તહેવારો છે. જૈન ધર્મ છે, તેના મહાન વ્યક્તિઓ 24 તીર્થંકર છે. આગમ તેમનો ધર્મગ્રંથ છે. દેરાસર તેઓનું ધર્મસ્થાન છે. આ મુજબનું તેઓનું ધર્મ ધાર્મિક ચિહ્ન છે. પર્યુષણ અને મહાવીર જયંતિ જેવા તેમના મુખ્ય તહેવારો છે. બૌદ્ધ ધર્મ જોઈએ તો ભગવાન બુદ્ધ તે મહાન વ્યક્તિ બૌદ્ધ ધર્મમાં થઈ ગયા. ત્રિપિટક તેમનો ગ્રંથ છે. વિહાર ધર્મસ્થાન છે. આ મુજબનું જે ચિહ્ન છે જેને ધર્મચક્ર કહે છે તે લોકોનું ધાર્મિક ચિહ્ન છે. અને બુદ્ધ પૂર્ણિમા તે બૌદ્ધોનો તહેવાર છે. આ રીતે અલગ અલગ ધર્મના લોકો ભારતમાં સાથે રહીને કોમી એકતા જાળવે છે. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન આ મુજબ છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. અહીં જે શબ્દો આપેલા છે તેના વિરુદ્ધાર્થી શબ્દ આમાંથી શોધવાના છે અને લખવાના છે. આ મુજબના જવાબો આવશે. જ્ઞાની, અજ્ઞાની, નિરોગી, રોગી, તવંગર, ગરીબ, ઉચ્ચ, નીચ, સમાન, અસમાન, સાક્ષર, નિરક્ષર, આ શબ્દો અહીંથી તમારે શોધવાના છે.
હવે સમય છે ગૃહકાર્યનો. આપણે સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં ચાર પ્રશ્નના જવાબ જોયા હતા. પાંચમો પ્રશ્ન, પ્રાર્થના વિશે 6-7 વાક્ય લખો. આ પ્રશ્ન તમારે ગૃહકાર્યમાં કરવાનો છે. સાથે સાથે સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, તે પણ તમારે સ્વાધ્યાયમાં હોમવર્કમાં કરવાનો છે. પાંચમો, વિવિધતામાં એકતા વિશે શિક્ષકની મદદથી 8-10 વાક્યો લખો. આ પણ ગૃહકાર્ય છે. કાંઈ ન સમજાય તો તમે મને પૂછી શકો છો.